ખટોદરા મનાલી ડાઈંગ કચ્છર કમ્પાઉન્ડમાં બિરાજમાન કરાયેલ ગણપતિની મૂર્તિને સોમવારે રાત્રે કોઈ અજાણ્યાએ ખંડિત કરવાની સાથે મંડપમાં તોડફોડ કરતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. ઘટનાને પગલે ખટોદરા પોલીસના પીઆઈ આરઆર આહિર તેમજ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો. ખટોદરા મનાલી ડાઈંગ ગજ્જર કમ્પાઉન્ડમાં રહેતા રહીશો દ્વારા ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. સોમવારે રાત્રે અસામાજિક તત્વોએ ભગવાનની મૂર્તિ ખંડિત કરી હતી, જેમાં મંડપમાં પાછળથી આવી ગણેશના હાથ અને સિંહાસન તોડી નાખ્યું હતું. સાથે મંડપનો શણગાર અને લાઇટિંગ પણ તોડફોડ કરી ગયા હતા. મંગળવારે સવારે લોકો મંડપ પર ગયા ત્યારે મૂર્તિ ખંડિત જોઈને લોકોના ટોળા એકત્ર થયા હતા અને હલ્લો મચાવી ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. મેરા નામ રાજેશ ઉપાધ્યાય, હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ. આજે આપ એ ઘટના હોઈ કે રાત કો દો ઓર તીન કે બીચ મેં કિસી ને મૂર્તિ કો ખંડિત કર દિયા, તોડ દિયા. ઓર જૈસે હમ લોગો કો પતા ચલા, હમ લોગ સારે અપને હિન્દુ યુવા વાહિની કે લોગ ઇકઠ્ઠે હોને લગે, યહાં પે કિસી ને જબરજસ્તી મૂર્તિ કો વિસર્જન કરવા દી. हमारे आने से पहले मूर्ति को विसर्जन करवा दिया गया. इस मामले में पुलिस से शिकायत होगा? इस मामले में हमारे आयोजक पुलिस स्टेशन गए हैं, FIR करने गए हैं. PI साहब के साथ बात भी हो गई, भाई फरियाद करो. और फरियाद करने गए हैं, इसको बोले कि इंक्वायरी में फुटेज निकाल रहा हूँ, इंक्वायरी करने के बाद जो भी होगा हम आपको उसको सामने लाएंगे. आपकी क्या मांग है? आप लोग हमारी मांग यही है कि हमको आरोपी चाहिए. और करने का कुछ कारण कोई जी मूर्ति तोड़ने का कोई कारण? हाँ, मूर्ति तोड़ने का कारण क्या हो सकता है ये तो जब आरोपी पकड़ा जाएगा उसके बाद पता पड़ेगा कि वो हिंदू ने तोड़ा कि मुस्लिम ने तोड़ा. जब तक PI साहब का कहना है कि भाई किसने तोड़ा ये तो पकड़े जाने के बाद पता पड़ेगा. तो हमको वो आरोपी चाहिए, आरोपी से मालूम पड़ेगा कि किसने तोड़ा. લોકો માં આ ઘટનાને કારણે ભારે રોષ જોવા મળ્યો હતો. વધુમાં આ બાબતે PI આહિરે જણાવ્યું કે ખંડિત મૂર્તિને રહીશોએ ધાર્મિક વિધિ કરી વિસર્જન કરી નવી મૂર્તિને પૂજા અર્ચના કરી સ્થાપિત કરી હતી. આ મામલે અમે અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે. સીસીટીવી કેમેરામાં એક શખ્સ દેખાય છે, પરંતુ હજુ તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. ખટોદરા પોલીસે સીસીટીવીના આધારે ફૂટેજ મેળવી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. કેમેરામેન મુકેશ ગુરવ સાથે સુરજ મિશ્રા, દિવ્યાંગ ન્યૂઝ સુરત.